प्रधानमंत्री आदरणीय श्री बघेल जी तेमज कांग्रेस राष्ट्रीय प्रवक्ता अने राज्यसभा में सांसद आदरणीय श्री शक्तिसिंह जी तेमज पूर्व अने पश्चिमना अपना कांग्रेस बने उम्मीदवारों श्री के गोहिल अने बड़वंत भाई सोलंकी शहर कांग्रेस प्रमुख श्री प्रकाश भाई मंच पर आमंत्रित मेहमानों बहोळी संख्या में टूंकी नोटिस थी उपस्थित थयेला भाइयों बहनों युवान मित्रों सौ प्रथम आ सभानी अंदर अपना मेहमानोनु अने आप सौनु शाब्दिक स्वागत करूँ छू अने बन्ने उम्मेदवारों ने श्री के गोहिल श्री के गोहिल अने बळवंत भाई ने विनंती के अपना आजना मुख्य मेहमानो श्री बघेल जी अने शक्तिसिंह जी नु फूल हारथी स्वागत करें। હવે શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ હવે શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રકાશભાઈને વિનંતી કે તેઓ બંને મહેમાનોનું સ્વાગત કરે આ પ્રસંગે આ સભામાં આપણા મુખ્ય મહેમાનો ઉપસ્થિત છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી અને આપ પાર્ટીમાંથી ઘણા યુવાન મિત્રો કોંગ્રેસની અંદર ભળવાના છે હું અહીંયાથી નામ લઉં છું ભાજપમાંથી ચેતનભાઈ રાઠોડ યુવા મંત્રી વિશાલભાઈ ચેતનભાઈ વિશાલભાઈ કાનજીભાઈ બુલબુલભાઈ વેગડભાઈ ગૌતમ સુનિલભાઈ ને અખિલેશભાઈ બધા આવી જાઓ આગળ શ્રી ચેતનભાઈ રાઠોડ વિશાલભાઈ કાનજીભાઈ જિજ્ઞેશભાઈ બોરીચા બુલબુલભાઈ વેગડ ગૌતમ સુનિલભાઈ અને અખિલેશભાઈ એવી જ રીતે આપ પાર્ટીમાંથી હારુન ભાઈ ફારૂક ભાઈ હરભાઈ બેન ફરીદાબેન રોશનબેન મલે અને આરિફ ભાઈ કિરણભાઈની ટીમ અને શ્રી કિરણભાઈની ટીમ એમના 150 કાર્યકરો સાથે પદુભા ગોહિલની આગેવાનીમાં મળે છે બધા કોંગ્રેસમાં ભળેલા મિત્રોનું કોંગ્રેસમાં સ્વાગત છે કોંગ્રેસની અંદર આવી અને કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવો રાજ્યને મજબૂત બનાવો રાષ્ટ્રને મજબૂત બનાવવામાં તમારો ફાળો આપો અને કોંગ્રેસની અંદર તમે હંમેશા માન પામશો
કોંગ્રેસમાં કામ કરી અને તમે તમારી જાતને સંતોષિત સમજશો એવી મને ખાતરી છે. હવે આપણી વચ્ચે જેની આતુરતાપૂર્વક આપણે રાહ જોતા હતા એવા આપણા નેતા શક્તિસિંહજી ને હું વિનંતી કરું કે આ સભાને સંબોધન કરે. શ્રી શક્તિસિંહજી. सुनते हैं हर चीज मिल जाती है दुआ से. सुनते हैं हर चीज मिल जाती है दुआ से. देखेंगे एक रोज मांग के आप सबको भी खुदा से भगवान से. तमारा बदानो प्रेम सहकार दुआओं प्रार्थनाओं आशीर्वाद हता के पंचायत माथी कारकिर्दी शुरू करी हती અને આજે પાર્લામેન્ટ સુધી પહોંચ્યો હોય તો એમાં આપ સૌનો યોગ છે, માટે આપનો આભાર માનો. આપનો આ જ જુસ્સો, આ જ ઉત્સાહ અને અહીં આપના પ્રેમથી જ મારી રાજકીય પ્રગતિ થઈ છે કહેવામાં મને કોઈ સંકોચ નથી. આપે મને હંમેશા દરેક પરિસ્થિતિમાં પ્રેમ આપ્યો છે અને આજે પણ આપણા બંને ઉમેદવારોને સમર્થન આપવા માટે વિશાળ સંખ્યામાં આપ સાંજના સમયે પધાર્યા છો એ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણી વચ્ચે આજના આપણા મુખ્ય મહેમાન છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી, અને મુખ્યમંત્રી તો ઘણા હોય પણ જનતા સાથે જોડાયેલા અને જેમણે કોઈ મોટા ઉદ્યોગપતિઓને માલામાલ નહીં પણ સામાન્ય વ્યક્તિ છત્તીસગઢનો કેમ મજબૂત બને, એની આર્થિક ઉપાર્જન કેમ વધે એના માટે કામ કરી રહ્યા છે એવા છત્તીસગઢના મુખ્યમંત્રી આદરણીય ભૂપેશ બઘેલજી, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ પ્રકાશભાઈ, માજી પ્રમુખ ડૉક્ટર રાણીંગા સાહેબ, અહીં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા બંને ઉમેદવારો ભાઈ શ્રી કે ગોહિલ, ભાઈ શ્રી બળદેવભાઈ, ખૂબ બધા છે. આમ ટીણાભાઈ જો, અહીં રહીમભાઈ જો, આમ સાજીદભાઈ, કાળુભાઈ, ઇકબાલભાઈ, નામ લેવા બેસીશ તો અંત નહીં આવે ને, આમે 40-50 નામ લેવાનું મન થઈ જાય એવા બધા સામે બેઠા છે એટલે નામ બધાના લેતો નથી. ભાઈ શ્રી અનિભાઈ, ઉપસ્થિત તમામ મોરબીઓ, ભાઈઓ બહેનો અને સાથીઓ, આપે હંમેશા ગમે તે ધનના ઢગલા કર્યા હશે, ક્યારેક કોઈક દારૂન ચવાણું વેચવા નીકળ્યા હશે, પણ તમે એમાં ખરીદાયા વગર મને પ્રેમ આપ્યો છે એ લોકોની વચ્ચે હું છું. નહીતર ભાજપ તો ખરીદ વેચાણ સંઘ છે હો, ચૂંટણી આવે ત્યારે કોથળા ભરીને નીકળે. પણ અહીં આપ સૌની પ્રેમ, લાગણી, દુઆઓ અને મતો હંમેશા રહ્યા છે. ત્યારે આપ સૌની વચ્ચે આ બંને ઉમેદવારો છે એ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરે એવા છે. આ કિશોરભાઈએ તો જાહેર કરી દીધું કે મને જે કાંઈ પગાર આવશે એ હું મારા ખિસ્સામાં નથી નાખવાનો, મારા વિસ્તારના ગરીબ લોકો માટે વાપરવાનો છે. ત્યારે આપને સૌને વિનંતી કરું છું, હું અહીંયા જોઉં છું ઘણા ચહેરાઓ સામે એવા બેઠા છે કે જે પક્ષ માટે સતત પરસેવો પાડે છે. આ એક દિવસ, મતદાનનો દિવસ, મેં અહીંયા વડવામાં, સેલાર સાપીરના ઢાળમાં, કુંભારવાડામાં, હાદાનગર હોય, મિલિટરી સોસાયટી હોય, મારા એવા કોંગ્રેસ પરિવારના સભ્યો જોયા છે કે એક દિવસ ઉપવાસ કરે કે રોજું રાખ્યું હોય કે ના, મારા વિસ્તારનું મતદાન પૂરું ના કરાવવું કોંગ્રેસ તરફે ત્યાં સુધી હું ખાઈશ નહીં, એવું કહીને મહેનત કરનારા લોકોની વચ્ચે હું છું. આ વખતે કરવું છે ને એવું પાકો, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આપણા સાથે છળ કર્યું છે, કપટ કર્યું છે. લોકોને મોટી મોટી આશાઓ બાંધી હતી,
શું કહ્યું હતું? મિત્ર યું કાલા ધન આયેગા ઓર સભી કે ખાતે મેં 15-15 લાખ આ જાયેંગે, કહ્યું હતું ને. હાલો ભાઈ, આપણે તો કોંગ્રેસ વાળા છીએ, જેને ભાજપનો આપ્યો એને કહેજો કે તમારી બેંકની પાસબુક બતાવો તો ભાઈ આવ્યા 15 લાખ. અને અમિત શાહે કહી દીધું કે ચુનાવ કે વક્ત જો કહેતે વો કરના થોડે હી હોતા હૈ વો તો ચુનાવી જુમલે હોતે હૈ. હવે આવા જુમલાબાજને જવા દેવા પડે કે નહીં? મતદાનના દિવસે આ દિવસો યાદ કરજો. આપણે 27 વર્ષથી સત્તામાં નથી અને છતાં આપણે કહી શકીએ છીએ કે કોંગ્રેસના કામ બોલે છે, કારણ કે કોંગ્રેસે કામ એવા કે રાખે છે કે 27 વર્ષ સત્તામાં ના હોવા છતાં પણ. આ ભાજપવાળા કે તમે 27 વર્ષ સત્તામાં નથી તમારા કામ કેમ બોલે છે, કે આવો બતાવીએ, આવો બતાવીએ અમારા ભાવનગરમાં. આ ચાહે આયુર્વેદ કોલેજ હશે, સર પીપી ઇન્સ્ટિટ્યૂટ હશે, ભાવનગર યુનિવર્સિટી હશે, ભાવનગરની મેડિકલ કોલેજ હશે, ભાવનગરની એન્જિનિયરિંગ કોલેજ હશે, તો કોના કાળમાં આ બની છે? કોંગ્રેસનો સમય હતો ત્યારે બની છે, અને એ કોંગ્રેસનું કામ બોલે છે. આપણા જિલ્લામાં નજર નાખો, કાળુભાર ડેમ કોના શાસનમાં બન્યો? શેત્રુજી ડેમ, રંગોળા ડેમ, રજાવળ ડેમ, ખારો ડેમ આ કોના શાસનમાં બન્યા? કે કોંગ્રેસના શાસનમાં બન્યા હતા, અને એ કામ બોલે છે. આજે ભાજપવાળાએ કામ નહીં કારનામા કર્યા. ડેમ તો મોટો એ કંઈ ન બનાવ્યો, પણ બોરીબંધ બનાવ્યા. બોરીબંધ એટલે શું? સિમેન્ટની ખાલી થેલીમાં રેતી ભરે, એકાદું વોંકળું નીકળતું હોય ત્યાં પાણીનું ગોઠવે, ફોટો પાડે, બિલ બનાવે, પાછું ટ્રેક્ટરને ટ્રોલી મંગાવીને એમાં ભરે, બીજી જગ્યાએ જાય, ત્યાં પાથરે, વળી ફોટો પાડે, બિલ બનાવે. એકની એક બોરીમાં બનેલી કોથળીઓ ભરીને ફેરવી ફેરવીને કે અમે લાખો બોરીબંધ બનાવ્યા. અત્યારે ચેલેન્જ સાથે કહું છું, બતાવી દે, એકાદો તો બતાવે તમારો બનાવેલો, લાખો બનાવ્યા તેમાંથી. ભાજપે કામ નહીં કારનામા કર્યા છે, એનો જવાબ આપવાનો સમય આવી ગયો છે. આપ સૌના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે, બહેનોને એના નામનું, ગૃહિણીને ઘરનું ઘર મળશે. 415 રૂપિયાનો ગેસનો બાટલો આપણે વડવામાં કેટલામાં આવે છે? કેટલામાં? 1150, 1050, 1050 બાટલાના કર્યા છે ને આટલા. આપણી કોંગ્રેસની સરકાર હતી, ક્યારેય 415થી વધારે ગેસના બાટલાનો ભાવ નહોતો થવા દીધો. હજી પણ ગેરંટી આપીએ છીએ, આપ સૌના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે, ગમે તે ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં હશે, સબસિડી આપીશું, 500 રૂપિયા કરતાં વધારે ગેસનો બાટલો ગુજરાતીઓને નહીં લેવો પડે. મારા યુવાનોને રોજગારી મળે, શિક્ષણનો વ્યાપારીકરણ કરી દીધું છે. કોઈ ભાજપવાળા મળે ને તો એને પૂછજો કે તમારા કોઈ કાકા મામા ડોક્ટર થયા છે જે કોંગ્રેસના શાસનમાં થયા હોય? અને એને જઈને પૂછજો કે કેટલા રૂપિયામાં તમે એન્જિનિયર કે ડોક્ટર થતા હતા? સાવ નજીવી કિંમતમાં ડોક્ટર કે એન્જિનિયર થતા હતા. અરે હું પોતે અહીંયા કોંગ્રેસના શાસનમાં સાયન્સ કોલેજમાં ભણતો હતો, 6 મહિનાની ફી માત્ર 615 રૂપિયા હતી, લેબોરેટરીની ફી સાથેની. આ કોંગ્રેસનો સમય હતો. હા, આ એક ડોક્ટર તો પુરાવો છે, પણ આપણા કોંગ્રેસના છે. હું તો કહું ભાજપવાળા ડોક્ટર એ વખતે થયા હોય એને પૂછજો કે કેટલામાં થયા હતા. અને અત્યારે તો બાલ મંદિરમાં એ બાળકને બેસાડવું હોય તો કેવા પૈસા શિક્ષણની લૂંટ ચાલે છે. સરકારી એક પણ નવી કોલેજ નથી બનતી, સરકારી યુનિવર્સિટી નથી બનતી, અને ભાજપના માન્યતાઓની શૈક્ષણિક સંસ્થાઓ માલામાલ થાય છે અને જનતાના પૈસાની ખુલ્લી લૂંટ ચલાવે છે. એના સામે જવાબ આપવાનો સમય આવી ગયો છે. આપ સૌને વિનંતી કરું છું કે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખજો. આવ્યા હતા ને ભાજપના નેતા, ઉપરા ઉપરી 3 વાર ભાવનગરમાં આવી ગયા હમણાં થોડા જ દિવસમાં. પહેલી વાર આવ્યા તે ગોટે ચેડ્યા હતા, તે કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબને ભૂલી ગયા, ગાંઠિયા 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 કરીને વ્યા ગયા. પછી ભાજપવાળાએ કીધું કે મેળા અમે, તમે તો ગાંઠિયા ગાંઠિયા કરીને ગયા અને મહારાજા સાહેબનું નામ નથી લીધું, અહીંયા મુશ્કેલી અમારી વધી. ફરી પાછા આવ્યા,
ફરીને આવીને શું પાછું બોલીને ગયા કે હું નાનો હતો ને ત્યારે કૃષ્ણ કુમારસિંહજી નું નાટક રૂપ પાત્ર ભજવતો હતો. અરે એ પ્રજા વાત્સલ્ય રાજા હતા, એના નાટક ના ભજવવાના હોય, એની કામ કરવાની પદ્ધતિ હતી, એને યાદ કરવી જોઈએ, એને પ્રણામ કરવા જોઈએ. ભાવનગરની જનતા એ મહારાજા સાહેબને દેવ માનીને ચાલે છે, કારણ કે એ મહારાજા સાહેબ એ એમ કહેતા હતા કે મારી પ્રજાનું કલ્યાણ થજો, મારી ભાવનગરની પ્રજાનું કલ્યાણ. એને ક્યારેય એવું નહોતું કીધું કે મારું કલ્યાણ થજો, મારી ભાવનગરની પ્રજાનું કલ્યાણ થજો. હવે આવા મહારાજા સાહેબને એમ કે હું નાટક ભજવતો હતો, અરે ભાઈ નાટક બીજે કરજો, અમારા મહારાજા સાહેબના નામે નાટકની જરૂર નથી, એમણે બતાવેલા રસ્તે ચાલવાની જરૂર હતી. કહેવું હતું તો કહેવું હતું ને કે હું પ્રધાનમંત્રી છું ને ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબ, જેણે પહેલું પોતાનું રાજ્ય આ દેશની એકતા માટે ચરણે ધર્યું હતું, એને ભારત રત્ન આપી છે એમ કીધું હોત તો આપણને રાજીપો થાત કે ના ના કંઈક કહીને ગયા, આ તો નાટકની વાત કરીને ગયા. આનો હિસાબ કરજો. આપની વચ્ચે એક જાગૃત જનસેવક તરીકેના બંને ઉમેદવારો છે. આપ અવાજ મારો, આપની પાસે આવીને ઊભા રહે એવા ઉમેદવારો છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આપે વર્ષો સુધી મને તો મતો આપ્યા ને, ધારાસભા મોકલ્યો તો ને, હજી લડું તો આપો કે નહીં, હાથ ઊંચા કરો તો, કેટલા સાચા કહેજો, ખોટા નહીં. હજી તમારો મત મારા સુધી પહોંચે એમ છે હો, આ બે ને ચૂંટાવજો. હું અત્યારે તમારા આશીર્વાદથી સંસદમાં છું, ફરીને રાજ્યસભા લડીશ તો આપે જેને મત આપ્યો છે એ મને મત આપશે, એટલે તમારો મત વાયા મારા સુધી પહોંચશે. પાકું ને? તો આપ સૌની પાસે એ જ અપેક્ષા છે કે આપના પ્રેમ આશીર્વાદથી આ બંને ઉમેદવારો કોંગ્રેસના પંજાના નિશાન પર ચૂંટાય અને એ જનસેવા કરશે એની હું ખાતરી આપું છું આપને. એ આપનો અવાજ બનીને રહેશે એની હું ખાતરી આપું છું. લાંબી વાત નહીં કરતા, આપણા મુખ્ય મહેમાન આપણી સૌની વચ્ચે આવ્યા છે, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાહેબ, એને આપણે સાંભળવા છે. આપણે તો આવી વાતો કરતા આવ્યા છીએ અને કરતા રહેશું. આપ સૌનો ખૂબ આભાર માનું છું અને ઉપરવાળાને પ્રાર્થના કરીએ, દુઆ કરીએ કે અહીંયા જુદા જુદા વર્ગ ધર્મના લોકો રહે છે. જિંદાબાદ. તો આ સ્થિતિ વચ્ચે ઉપરવાળાને પ્રાર્થના દુઆ કરીએ કે અહીં વસતા પરિવારો વચ્ચે ભાઈચારો, એકતા અને પ્રેમ ઉપરવાળો કાયમ ટકાવી રાખે. કારણ કે આ ભાજપવાળાને છે ને કામના નામે મત મળે એમ નથી, કારણ કે કામના બદલે કટકી કરી છે. હવે રામના નામે મળે એમ નથી, કારણ કે રામની જન્મભૂમિમાંથી તે જે પૈસા ખાઈ જતા હતા એ આરટીઆઈમાં આવ્યું કે ભાજપના નેતાઓ એમાંથી પૈસા ખાઈ જતા હતા. ના રામના નામે ના કામના નામે મત મળે એમ નથી, એટલે હવે હિન્દુ મુસલમાન કરીને આપણને આપસમાં લડાવવાનું પાપ કરશે, એને ઓળખી લેજો. આ દેશ આઝાદ થયો ત્યારે હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ બનીને લડ્યા હતા, એટલે દેશ આઝાદ થયો. વર્લ્ડ કપ પણ જીતીને આવ્યા ત્યારે કપિલ દેવની સાથે સૈયદ કિરમાણી ક્રિકેટ રમતો હતો ત્યારે વર્લ્ડ કપ જીતીને આવ્યા હતા. અને એટલા માટે જ આપણે એ કહીશું, દેશ મજબૂત બનશે. આ વાત યાદ રાખજો, રામનો મરે રહીમનો મરે પણ ભાજપના મતનું તરભાણું ભરે આજ માત્ર એને છે. એ ન હે રામ કે એ ન હે રહીમ કે, એટલે આપણને આપસમાં લડાવવા નીકળે એને દૂર રાખજો. આપણે પ્રાર્થના કરતા હોઈએ, હિન્દુ હોય તો ઈષ્ટ દેવની આરાધના કરે તો મોક્ષની પ્રાપ્તિ માટે કરે, દેવી દેવતાને મત માટે શિરીઓમાં ના રજળાવે. મુસલમાન બિરાદર દુઆ બંદગી કરે તો જન્નતની પ્રાપ્તિ માટે કરતા હોય છે, એ રાજકારણ માટે ના કરે. તો આ વાતને સમજીને આપણે એક બનીને રહીએ. કોંગ્રેસનો પંજો છે એ ન ભૂલીએ અને એક પણ મત બાકી ન રહી જાય. અહીંયા બેઠા છે બધાને વિનંતી કરું છું કે ખાસ ખાસ ચિંતા કરજો અને ખોટો મત બગાડતા નહીં ક્યાંય, બીજા બહુ આવશે. હવે જેની એક ધારાસભા ચૂંટાવાની નથી એ ગેરંટી કાર્ડ લખીને આપે હું તમને તાજમહાલ આપીશ તો આવે હું એનું. ભાઈ તારો એક ધારાસભ્ય ચૂંટાવાનો નથી ને તું ગેરંટી કાર્ડ છે ના વેચે ભાઈ,
અને એને મત એટલે આપણો ખોટે ખોટો વેડફવો નહીં. આપણો એક પણ મત કોંગ્રેસ સિવાય ન જાય એની ચિંતા કરીને અહીંયા આપ બધા બેઠા છો ને, આપ કોંગ્રેસના પ્રવક્તા બનીને કામ કરજો એવી વિનંતી કરવા માટે આવ્યો છું. આ ચૂંટણી આ બે ઉમેદવાર નહીં, આપ બધા લડજો એવી વિનંતી કરવા આવ્યો છું. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ આભાર માનીને વિરમું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર શક્તિસિંહજી, ખૂબ જ માનનીય અને બધાને આપણને માર્ગદર્શન મળે એવું કોંગ્રેસને મજબૂત કરવા માટે અપીલવાળું પ્રવચન આપણને કર્યું, ખૂબ ખૂબ આભાર. હવે છત્તીસગઢના મુખ્યમંત્રી આદરણીય શ્રી બઘેલજીને વિનંતી કરું કે તેઓ સભાને સંબોધે. શ્રી બઘેલજી. ભાવનગર કે ચુનાવી સભા મેં ઉપસ્થિત હમારે સાંસદ ભાઈ શક્તિસિંહ ગોહિલજી, પ્રકાશભાઈ વાઘાણીજી, શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલજી, ડાક્ટર રણિંગ સાહેબજી, ઇકબાલ આરબજી, ભરતભાઈ બુધેલિયાજી, સાજિદ કાજીજી, પ્રિયંકાબેન ચંદાનીજી और हमारे पश्चिम विधानसभा के प्रत्याशी भाई के गोहिल जी, पूर्व विधानसभा के प्रत्याशी भाई बलदेव सिंह सोलंकी जी, उपस्थित सभी देवियों, सज्जनों, युवा साथियों, प्यारे बच्चों और पत्रकार मित्रों, आज दिन भर लगातार चार सभाएं हमने की. शक्ति भाई के साथ लगातार सुबह से हम लोग हैं और अभी आपके बीच में. एक बात समझ आ गई है कि लोग परिवर्तन चाहते हैं, बदलाव चाहते हैं. ये बदलाव किसके लिए? बदलाव चाहते हैं अपने लिए. हम भी चाहते हैं, कांग्रेस पार्टी भी चाहती है कि बदलाव होना चाहिए. बदलाव आप सबके जीवन में हो, किसानों के जीवन में बदलाव हो, व्यापारियों के जीवन में बदलाव हो, नौजवानों के जीवन में बदलाव हो, महिलाओं के जीवन में बदलाव हो, बच्चों के जीवन में बदलाव हो. बदलाव आएगा कैसे? बदलाव आएगा नीतियों के माध्यम से, कार्यक्रमों के माध्यम से. यदि किसानों को दाम मिल जाए, नौजवानों को काम मिल जाए, महिलाओं को सम्मान मिल जाए, बच्चों को पढ़ाई और शिक्षा की व्यवस्था हो जाए, घर में बड़े बुजुर्ग हैं उसके इलाज की व्यवस्था हो जाए, तो जीवन में बड़ा परिवर्तन. लेकिन आज हम सब उस दौर से गुजर रहे हैं जिसमें कोई बोल नहीं सकता. लोकसभा में बोलने नहीं दिया जाता, विधानसभा में बोलने नहीं दिया जाता. जितने भी संस्थाएं हैं वो दबाव में हैं और आज इसीलिए हम जनता के दरबार में आए. प्रजातंत्र में, लोकतंत्र में
लोकतंत्र में मतदाता ही सबसे ज्यादा ताकतवर, मतदाता से बड़ा कोई नहीं। मतदाता जिसे चाहे अर्थ में बिठा दे, जिसे चाहे फर्श में पटक दे। लेकिन साथियों, मैं आपसे कहना चाहूंगा कि आजकल हम लोग अपने मुद्दों पे मतदान नहीं करते, हम उन दूसरों के मुद्दों पे मतदान करते हैं। हमारे मुद्दे क्या हैं और उनके मुद्दे क्या हैं? जनता का मुद्दा ये है कि कौन महंगाई कम कर सकता है, कौन बेरोजगारी दूर कर सकता है, ये जनता की मुद्दा। और नेताओं के मुद्दे क्या हैं? भाई से भाई के लड़ा दो, तो एक भाई तो अपने साथ हो ही गया। मेहनत करने की जरूरत नहीं। जो अंग्रेजों की पॉलिसी है, जाति जाति लड़ा दो, भाई भाई से लड़ा दो, एक मोहल्ले से दूसरे मोहल्ले को लड़ा दो, एक शहर से दूसरे शहर को लड़ा दो, एक गांव से दूसरे गांव को लड़ा दो, वो कुर्सी पा जाते हैं, आपको क्या मिलता है? आज ये सोचने की आवश्यकता है। आज महंगाई इतनी बढ़ी है कि पेट्रोल के भाव बढ़ा दिए, डीजल के भाव बढ़ा दिए, रसोई गैस की कीमत बढ़ा दिए, पेस्टिसाइड की कीमत बढ़ा दिए, खाद की कीमत बढ़ गई, और तो और अभी कोरोना में हम सब उससे निकल के आए हैं, वो दवाई तक में जीएसटी लगा है, वहाँ जो मशीन है उसमें जीएसटी लगा है। अरे जीएसटी तो आजकल इतना हो गया है कि आपके दूध में जीएसटी, छाछ में जीएसटी, दही में जीएसटी, रोटी में, आटा में जीएसटी, पराठा में जीएसटी, किस में जीएसटी नहीं है, सब में जीएसटी आपने लगा दिया। सब चीज महंगा, तो इससे निजात कौन दिलाएगा? इससे निजात केवल मतदाता ही निजात दिला सकते हैं। हिमाचल प्रदेश में एक उपचुनाव हुआ, भारतीय जनता पार्टी हार गई, पेट्रोल और डीजल का भाव साल भर नहीं बढ़ा। अभी फिर से हिमाचल प्रदेश और गुजरात का चुनाव हो रहा है। यदि आपने सबक सिखा दिया तो समझ लो रसोई गैस पेट्रोल डीजल का भाव नहीं बढ़ने वाला। और गलती से वो लोग आ गए तो आप रसोई गैस पेट्रोल डीजल के भाव रोक नहीं पाएंगे। तो ताकत किसके पास है? आपके पास, जनता के पास, मतदाता के पास। तो आप अपनी ताकत पहचानिए। आप अपनी ताकत पहचानेंगे, आप अपनी समस्याओं का निदान इस मतदान के माध्यम से निकालेंगे, आप अपने मुद्दों पर मतदान करेंगे, तो आने वाली सरकार आपके हित में फैसला करेगी। कांग्रेस पार्टी हमेशा आम जनता को ताकतवर बनाने का काम किया है, अधिकार देने का काम किया है, शिक्षा का अधिकार, रोजगार प्राप्त करने का अधिकार, सूचना का अधिकार, सारे अधिकार आपको दिए। लेकिन ये लोग तो एक भाई दूसरे भाई से लड़ा के वोट ले लेते हैं और फिर बाद में कह देते थे जुमला। उसके बावजूद भी वे यदि जीते आपको ठगने के बाद, तो फिर आप अपनी समस्याओं से निजात कभी नहीं पा सकते। आपके जेब में, आपके पर्स में साइफन लगा लिया है, वो तो पैसा निकाल निकाल के अपने मित्रों को, देश नहीं दुनिया के सबसे बड़े अमीर बनते जा रहे हैं और आप गरीब से और गरीब होते जा रहे हैं। तो आप सबसे मैं यही कहना चाहता हूं, मैं छत्तीसगढ़ से आया हूं, 2018 में भाई शक्ति सिंह जी, राहुल जी गए थे, वहां के किसानों से, वहां के माताओं बहनों से, वहां के युवाओं से, वहां के बुजुर्गों से जो वादा करके आए थे, उस सारे वादे हमने छत्तीसगढ़ में पूरा किए हैं।
आपके सब रिश्तेदार, आपके सगा संबंधी वहां रहते हैं, फोन लगा के पूछ लीजिएगा छत्तीसगढ़ की स्थिति क्या है। मंदी दुनिया में हो सकता है, पूरे हिंदुस्तान में हो सकता है, छत्तीसगढ़ में नहीं हो सकता। क्यों? क्योंकि वहां मजदूरों को हम पैसा दे रहे हैं, वहां के गृहिणियों को हम अनाज दे रहे हैं, वहां के किसानों को, वहां के आदिवासियों को पैसा दे रहे हैं, उसके मेहनत के पैसा मिल रहा है। बाजार गुलजार है, बाजार में रौनक है। और दूसरे जगह जब हम जाते हैं, दीपावली में देखते हैं, ईद में देखते हैं, तो सन्नाटा छाया रहता है, लेकिन छत्तीसगढ़ में कभी ये स्थिति नहीं। आज सबसे ज़्यादा सारे चीज़ों की बिक्री छत्तीसगढ़ में, चाहे सराफा बाजार चल दीजिए, चाहे वो किराना बाजार चल दीजिए, चाहे वो टेक्सटाइल में चल दीजिए, चाहे वो ऑटोमोबाइल में चल दीजिए, सबसे ज़्यादा रिकॉर्ड तोड़ बिक्री वहाँ हो रही है। क्यों? वहाँ आम जनता के जेब में पैसा डालने का काम कर रहे हैं। तो अंतर क्या है भारतीय जनता पार्टी और कांग्रेस में? कांग्रेस आम जनता के जेब में पैसा डालने का काम करती है, और भारतीय जनता पार्टी आम जनता के जेब से पैसा निकाल के अपने मित्रों के खजाने में डालने का काम करती है। तो चुनना आपको है, किसे चुनेंगे ये पहले बता दीजिए। किसे चुनना चाहते हैं? जो आपको आपके खाते में पैसा डाले उसे चुनेंगे, या आपके खाते से पैसा चुरा के अपने मित्रों के खाते में डालेंगे उसे चुनेंगे? ये तय आपको करना है। बताइए किसको चुनेंगे? कांग्रेस। तो साथियों, हमारे प्रत्याशी बहुत ताकतवर तो नहीं है, वो तो डबल इंजन की सरकार है, यहां भी है, गुजरात में भी, दिल्ली में भी। हमारे पार्टी के प्रत्याशी तो आपके बीच का आदमी है, वो अकेले आप कहेंगे तो कमजोर है। शक्ति सिंह भाई तो परिवार ही नहीं बसाया है, कितना ताकतवर मानेंगे आप? लेकिन आप सबसे ताकतवर हैं। ये लड़ाई आप अपने हाथ में ले लीजिए, ये कांग्रेस पार्टी की लड़ाई नहीं है, हमारे दावे प्रत्याशियों की लड़ाई नहीं है, शक्ति भाई की लड़ाई नहीं है, हमारे पूर्व विधायक बैठे हैं उसकी लड़ाई नहीं है, ये लड़ाई आपकी अपनी लड़ाई है। और जब आप ये लड़ाई, आप ही यदि प्रत्याशी बन जाएंगे, आप ही हमारी स्टार प्रचारक बन जाएंगे, तो दुनिया की कोई ताकत आपको हरा नहीं सकते, आप जीतेंगे। तो आपसे मैं कहना चाहता हूँ, आप लड़ने के लिए तैयार हैं? मेरे साथ नारा लगाएंगे, मैं कहूंगा लड़ेंगे, आप कहेंगे जीतेंगे। लड़ेंगे, लड़ेंगे, लड़ेंगे। अब डबल इंजन की सरकार, ये डबल इंजन की सरकार नहीं है, ये ट्रबल इंजन है, जो लोगों को तकलीफ में डालती है, ट्रबल देती है, ये वो सरकार है। क्योंकि इनका रिमोट वो दिल्ली में है, ये अपने मन से कुछ नहीं कर सकते। तो आपसे यही कहना चाहता हूं, ये डबल इंजन की सरकार हिमाचल प्रदेश में फेल हो चुकी है। मैं हिमाचल प्रदेश का ऑब्जर्वर था, और वहां हमने देखा मतदान हो चुका है वहां, और वहां की जनता भारतीय जनता पार्टी का सफाया कर रही है, कांग्रेस पार्टी वहां आ रही है। गुजरात में भी गुजराती भाइयों से कहना चाहूंगा, आप अपनी सरकार बनाइए, कांग्रेस की सरकार बनाइए, जो आपकी मदद करने के लिए कार्यक्रम योजना बना के लाई है, आपको ताकतवर बनाना चाहती है। तो आपसे यही निवेदन है कि आप आने वाले 1 तारीख को कांग्रेस के पंजा निशान में बटन दबाकर हमारे दोनों प्रत्याशियों को आशीर्वाद देंगे। इन्हीं शब्दों के साथ आप सबको नमन करते हुए अपनी वाणी यही विराम देता हूँ। धन्यवाद। जय हिंद। खूब खूब आभार बघेल जी। आपणे छत्तीसगढ़ना मुख्यमंत्री श्रीने एमनुं माननीय प्रवचन सांभळ्युं। हवे आपणा एक जूना साथी श्री रवजीभाई बारैया आपणी साथे घणा वखतथी संकळायेला हता, पण छेल्ला अमुक वर्षथी तेओ राजकारणथी निवृत्ति लई अने मात्र सामाजिक सेवामां रोकायेला हता। ફરીને તેઓ કોંગ્રેસ પક્ષની અંદર આપણી સાથે જોડાય છે, એ વાતનો ઘણો આનંદ છે। રવજીભાઈનું સ્વાગત છે
रवजी भाई स्टेज पर पधारे अने शक्ति सिंह जी ने विनंती करूँ कि तेओने खेस पिरावी ने तेमने कांग्रेस साथे जोड़े। रवजी भाई अपनी साथे जोड़ाता अपनी ताकत वधशे अने चोक्कस आपणे हवे विनंती करूँ श्री रहीम भाई कुरेशी ने के आभार विधि करे। रहीम भाई कुरेशी आजनी आ 104-105 विधानसभाना अनुसंधाने आजनी जे जाहिर सभा योजवामां आवेल छे तेमा आपणा मुख्य मेहमान एवा बघેલ સાહેબ તેમજ રાજ્યસભાના સાંસદ અને પ્રવક્તા અને આપણા લોકલાડીના માન્યતા એવા શક્તિસિંહજી ગોહિલ સાહેબ તેમજ માજી ધારાસભ્ય તેમજ પ્રમુખ એવા દિલીપસિંહજીભાઈ ગોહિલ તેમજ કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી અનિભાઈ રાનીંગા સાહેબ તેમજ કાળુભાઈ પ્રિયંકાબેન ઇકબાલભાઈ તેમજ સાજિદ કાજી રવજીભાઈ અનવરખાન જૈન અમારા સાથી કોર્પોરેટર અને ભાઈ જેવા અને વિરોધ પક્ષના નેતામાં રેકર્ડ બ્રેક કામગીરી કરી 5 વર્ષ એવા જયદીપસિંહભાઈ ગોહિલ જેઓ બોટણા વોર્ડમાંથી ચૂંટાયેલા છે તેમજ હાલના કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ અને માજી જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવિયા તેમજ તમામ હાજર રહેલા કોંગ્રેસના ભાઈઓ અને બહેનો વડીલો અને આ સભાની અંદર ખાસ જેણે મહેનત કરી છે એવા તમામ કાર્યકરો રજાકભાઈ કુરેશી છે પછી અનવરખાન છે અફઝલભાઈ છે તેમજ ઇમરાનભાઈ યુનુસભાઈ બધાની જહેમતના હિસાબે આ થયું છે। આજની તારીખે તમે સાથ અને સહકાર આપ્યો અને આટલી બધી સંખ્યામાં આટલો સમય આપ્યો એટલે કોંગ્રેસ શહેર કોંગ્રેસ સમિતિ વતી આપ સૌનો હું આભાર માનું છું અને સભાનું કાર્યક્રમ પૂરો કરીએ છીએ।